દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકના બેટ દ્વારકાની અલ કિરમાણી નામની બોટ કચ્છના જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીએ બોટ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ પછી બોટમાં રહેલા 8 માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ ઘટના અંગે ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. જામનગરના ટાઉનહોલમાં આજે વોર્ડ નંબર 4, 5 અને 6ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેને લગત કામગીરી એક જ સ્થળે થઈ શકે એ માટે સેવા સેતુ કાર્યક્રમો યોજાતા હોય છે. કાર્યક્રમમાં વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિવિધ કાઉન્ટર પર ફરી કેટલીક કામગીરી થતી ન હોવાના આરોપ લગાવી હલ્લાબોલ કર્યું હતું. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ. પાપા પગલી થી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં. આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ. જ્ઞાન ગંગા, વી શેપ યોર ફ્યુચર. કલ્યાણપુરના પટેલકા ગામના રમેશભાઈ ભુવનભાઈ સોઢા નામના યુવાનને ગામના જ મણિબેન ગોવિંદભાઈ ચાવડા નામના પરિણિત મહિલા સાથે મિત્રતા હતી. મણિબેનનો પતિ ગોવિંદ બહાર ગામ જવાના હોવાથી રમેશ મણિબેનને એકાંતમાં મળવા તેના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન અચાનક મણિબેનનો પતિ ગોવિંદ ઘરે આવી જતા રમેશે ગભરાઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોવિંદે તેના 6 થી 8 સાગરીતોને લઈ રમેશને માર માર્યો હતો. મણિબેનને પણ માથામાં પાઇપ ફટકાર્યો હતો. આ પછી રમેશને ઝાડ સાથે બાંધી 1.5 કલાક સુધી માર મારવામાં આવતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા કલ્યાણપુર પોલીસ દોડી આવતા ગોવિંદ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત રમેશ અને મણિબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે રમેશની ફરિયાદ પરથી ગોવિંદની અટકાયત કરી છે તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.